नमस्ते विद्यार्थी मित्रों, गई काले आपणे संख्या रेखा विषे समझाया अने एमां खास करीने निशानी लेस देन अने ग्रेटर देन विषे भण्या। आजे आपणे पूर्णांक संख्यामां सरवाळा बादबाकी विषे भणवानुं छे। ते उपरांत विरोधी संख्या, आम तो तमने ख्याल ज छे कोई पण संख्या धन होय, धारो के अहींया 5 छे तो तेनी विरोधी संख्या -5 थशे। तेवी ज रीते कोई संख्या -7 होय तो तेनी विरोधी संख्या 7 थशे। आ विरोधी संख्या एटले कोई पण ऋण संख्या होय धन थी जाय, धन संख्या होय ऋण थी जशे। अगाउ आपणे संख्या रेखानी वात करी ज नाखी छे एटले पुनरावर्तन फरीथी करता नथी। पूर्णांक संख्याओना सरवाळा बादबाकी आपणे खास जोवाना छे, जे आपना माटे खूब ज अगत्यनुं छे, एटले ध्यानथी समजजो। पूर्णांक संख्याओनो सरवाळो एटले शुं? तो के बे पूर्णांक संख्याओ लईने, मानी लो के एक संख्या 8 लईने અને બીજી સંખ્યા 5 લઈ, બંને સંખ્યા અત્યારે ધન છે, બંનેનો સરવાળો કરીએ તો 8 માં 5 ઉમેરો તો 13 થશે। આ એક સિમ્પલ એટલે કે સાદો સરવાળો છે, પણ જો બંનેમાંથી કોઈ પણ એક સંખ્યા ઋણ લેવામાં આવે, ધારો કે 8 ને ઋણ લઈ માઈનસ, ધ્યાન રાખજો ઋણ સંખ્યાને દર્શાવવા માટે કૌંસ કરવો જરૂરી છે, જેથી આપણે સમજાય કે અત્યારમાં આ સંખ્યા છે ઋણ છે અને 5 છે ધન લઈ છે। તો સરવાળાની અંદર એક સંખ્યા ઋણ હોય અને એક સંખ્યા ધન હોય ત્યારે બાદબાકી થશે। તો બાદબાકી કરીએ તો 8 માંથી 5 જાય એટલે 3 વધશે। હવે આપણે નિશાની કઈ મૂકવું એ સમજવું છે। તો 8 ને 5 માંથી મોટું કોણ? તો કે 8। 8 ની નિશાની કઈ છે? માઈનસ, તો -3 જવાબ આવશે। બાદબાકીમાં ખાસ યાદ રાખજો, જ્યારે એક પ્લસ હોય ને એક માઇનસ હોય ત્યારે મોટા પદની નિશાની મૂકવી। તેવી જ રીતે 8 પ્લસ લઈ અને 5 માઇનસ લઈ તો પણ બાદબાકી થશે એટલે કે 3, પણ બંનેમાં મોટું કોણ છે? તો કે 8। તો 8 તો ધન જ છે એટલે જવાબમાં કઈ નિશાની ઋણ આવશે નહીં। હવે બંને સંખ્યા માઇનસ, તો બંને સંખ્યા માઇનસ લ્યો, -8 અને -5, તો જવાબ એનો સરવાળો થશે 13, 8 ને 5 13, પણ નિશાની આવશે માઇનસ। તો સરવાળામાં ખાસ યાદ રાખજો, બંને ધન હોય તો ધન જ રહે, એક ધન અને એક ઋણ હોય તો બાદબાકી કરી જે મોટું હોય તેની નિશાની મૂકવી। બંને માઇનસ હોય તો સરવાળો કરી અને માઇનસ કરી નાખવું, એટલે કે -8 અને -5 -13। હવે આપણે બાદબાકી સમજવું છે, તો બાદબાકીમાં આ જ રીતે સમજીએ। પહેલા 8 લઈ લઈએ, એમાંથી 5 બાદ કરીએ, સામાન્ય બાદબાકી છે, 8 માંથી 5 જાય તો કેટલા વધશે? 3। આ એક સરળ બાદબાકી છે। ત્યારબાદ એક સંખ્યા માઇનસ લઈ, અહીંયા -8 -5 બંને સંખ્યા માઇનસ આવે ત્યારે સરવાળો કરીએ છીએ 8 ને 5 13 અને મોટા પદની નિશાની એટલે કે માઇનસ। બાદબાકીમાં પહેલી સંખ્યા માઇનસ હોય અને બાદબાકીની નિશાની હોય અને બીજી સંખ્યા ધન હોય તો જવાબ હંમેશા -5 જ આવશે। હવે પહેલી સંખ્યા પ્લસ લઈએ અને બાદબાકી તો છે જ, બીજી સંખ્યા માઇનસ લઈએ, અહીં ખાસ નોંધજો કૌંસમાં માઇનસ છે અને બાદબાકીની નિશાની મૂળ માઇનસ છે, તો -, પ્લસ થઈ જશે એટલે કે 8 -, પ્લસ 5, 8 માં 5 ઉમેરો એટલે કેટલા થશે? તો હવે યાદ રાખવાનું, કૌંસમાં માઇનસ હોય અને બાર માઇનસ હોય તો -, પ્લસ થઈ જશે। ધારો કે બંને સંખ્યા માઇનસ લઈએ, -8 બાદબાકીની નિશાની વળી પાછા -5, તો આ તો -8 જેમ છે મૂકી દઈએ, વળી પાછું યાદ કરો -, પ્લસ, તો એક સંખ્યા નેગેટિવ અને એક સંખ્યા પોઝિટિવ એટલે કે એક ધન ને ઋણ આવે તો બાદબાકી કરવાની, એટલે બાદબાકી કરીએ તો 8 માંથી 5 જાય તો 3, પણ નિશાની કઈ મૂકવી? તો કે બંનેમાં મોટું કોણ છે? 8, 8 ની નિશાની માઇનસ છે એટલે -5।
तो आ गया बादबाकी ना नियम। बादबाकी में सामान्य बादबाकी हो तो कई फरक पड़ता नहीं, पण जो एक माइनस हो अने बादबाकी की निशानी माइनस हो तो तमारे मोटा पद की निशानी लई लेवानी, जयरे माइनस माइनस आए त्यारे प्लस करी नाखवानी। बन्ने माइनस हो त्यारे एक में प्लस थी जशे अने पछी बादबाकी कर्या बाद जे निशानी मोटी हो ए मूकी दीधी। आ छे पूर्णांक संख्याओना सरवाळा बादबाकी जे आपणे खास करवाना छे। आ मुद्दो तमारा माटे खूब ज अगत्यनो छे, कारण के आनी पछी जे स्वाध्यायना दाखला आवशे एमां तमारे आ प्रकारनो दाखलाओ गणवानो आवशे। तमने आनु होमवर्क छे ई आ पीरियड पूरो थाय एटले एनी एक पीडीएफ तमने मोकली देशुं, जे तमारे दाखला गणवाना छे।